જામનગર જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોને લીધી મુલાકાત. રસીકરણ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો જોડાવા અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ. જામનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવા ગામ ગેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ ત્યાં થઈ રહેલ રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા સમાહર્તા શ્રીએ વધુમાં લોકો રસીકરણ અભિયાનમાં સહભાગી થઈ સુરક્ષિત કરે તેમ અનુરોધ કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર શ્રી સતીશ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરે તેમજ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખે. આ મુલાકાત દરમિયાન કામદાર કોલોનીના આરોગ્ય અધિકારી શ્રી કાજલ ચૌહાણે જામનગરની જનતાને વિનંતી સહ અનુરોધ કર્યો હતો કે વધુમાં લોકો રસી લઈ પોતાને સુરક્ષિત કરે. રસીથી કોઈ આડઅસર નથી અને સંપૂર્ણ સુરક્ષિત હોવાથી દરેક વયસ્ક વ્યક્તિ અચૂક રસી લે. રસીકરણ જે દરેક પરિવારને અને જામનગરને સુરક્ષિત કરવાનું એકમાત્ર હથિયાર છે. મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી રવિશંકરે તમામ કેન્દ્રો પર રસીકરણ માટે આવેલ લોકોને પોતાના આસપાસના અને અન્ય લોકોને પણ રસીકરણ માટે પ્રેરણા આપી રસી લેવા અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. આ મુલાકાતમાં MOH શ્રી રુજુદાબેન જોશી, ડૉક્ટર પંચાલ તેમજ આરોગ્ય કેન્દ્ર પરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV જામનગર.